ભુજના ટાઉન હોલ ખાતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી ગવઈની ઉપસ્થિતિમાં કાનૂની પ્રશિક્ષણ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ ભુજ બાર એસોસિએશન અને કચ્છી એડવોકેટ વેલફેર એસોસિએશન મુંબઈના સહયોગથી ભુજ ખાતે કાનૂની પ્રશિક્ષણ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વકીલાતમાં 50 વર્ષથી વધુ સમય પસાર કરી ચૂકેલા ધારાશાસ્ત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભુજના વરિષ્ઠ એડવોકેટ શંકરભાઈ સચદેનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા શંકરભાઈ સચદેએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આપણે હમણાં જોયું કે ભુજના આ ટાઉન હોલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ્સ લો ફર્મ એસોસિએશન મુંબઈ, કચ્છી એડવોકેટ્સ વેલફેર એસોસિએશન મુંબઈ અને ભુજ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે લીગલ એજ્યુકેશનના પ્રોગ્રામનું ઇનોગરલ ફંક્શન રાખવામાં આવ્યું હતું. એ ફંક્શનમાં જેમણે 50 વર્ષ અથવા 50 વર્ષ કરતાં વધારે વકીલાત કરી હોય એવા ધારાશાસ્ત્રીઓની સેવાઓનું સાલથી મોમેન્ટોથી અને સર્ટિફિકેટથી સન્માન કરવામાં આવ્યું. ખરેખર ખૂબ સારી લાગણી અનુભવું છું, કારણ કે આપ સમજી શકશો કે ચાર માતબર સંસ્થાઓના ઉપક્રમે વર્ષો પછી લીગલ એજ્યુકેશન સેમિનાર જેવો કાર્યક્રમ યોજાતો હોય અને જેમાં રાષ્ટ્રીય સ્તરના લોર્ડશિપ, જેને એમ કહી શકે અત્યારે સુપ્રીમ કોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ લોર્ડશિપ છે એવા આદરણીય શ્રી ગવાઈ સાહેબના વરદ હસ્તે અને ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ અને આપના ભુજના જ સપૂત એવા માન્ય શ્રી સતીશભાઈ વોરાની હાજરીમાં આ એવોર્ડ મળતું હોય, આ સન્માન થતું હોય ત્યારે આનંદની ગૌરવની લાગણી થાય. અને વિશેષ કરીને આપે જોયું તેમ કે બે ડિગ્નિટરીઝ ઉપરાંત ગુજરાત બાર કાઉન્સિલના વર્તમાન પ્રમુખ, ભૂતપૂર્વ પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો, મહારાષ્ટ્ર એન્ડ ગોવા બાર કાઉન્સિલના ચેરમેન અને સભ્યો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો, ભુજ બાર એસોસિએશન પ્રમુખ ભાઈ શ્રી હેમસિંહભાઈ ચૌધરી અને કચ્છ જિલ્લાના જુદા જુદા વકીલ મંડળના સભ્યો અને કચ્છના ન્યાયમૂર્તિ સાહેબો, એમણે મોટી સંખ્યામાં હાજરી આપી. ઘણા વર્ષોમાં એકાદ વખત યોજાતા આવા મહત્ત્વના કાર્યક્રમમાં સન્માન થાય તો સ્વાભાવિક છે કે કોઈપણ એડવોકેટને આનંદની, ગૌરવની, સંતોષની લાગણી થાય. એ આનંદ, ગૌરવ અને સંતોષની લાગણી અનુભવું છું. બીજા વકીલોની વાત કરું તો મારી સાથે જેમનું સન્માન થયું એમાં સિનિયર એડવોકેટ ભાઈ શ્રી VM ઘણાત્રા, એમણે સન્માન સ્વીકાર્યું. ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી બહાદુરસિંહભાઈ જાડેજા અને કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી મોરબી શ્રી હેમચંદભાઈ વોરા અને બીજા કેટલાક વકીલ મિત્રો ના આવી શકતા એમના વતીથી એમનું સન્માન એમના પ્રતિનિધિશ્રીએ સ્વીકાર્યું. અને મજાની વાત એ કે મોરબી શ્રી હેમચંદભાઈ વોરાનું સન્માન એમના પુત્ર અને ગુજરાત હાઈકોર્ટના લોર્ડશિપ મિસ્ટર જસ્ટિસ સતીશભાઈ વોરાએ સ્વીકાર્યો. આ પ્રસંગની એક વિશિષ્ટ ઉપલબ્ધિ આપણે કહી શકીએ. અને એકંદરે જુઓ તો આખું ફંક્શન ઇટ વોઝ વેરી વેલ ઓર્ગેનાઇઝ, વેરી વેલ એટેન્ડેડ, ને બંને અતિથિ વિશેષોએ ખૂબ જ સારું ઉદ્બોધન કર્યું. સુપ્રીમ કોર્ટના નામદાર ગવાઈ સાહેબ, એમણે કચ્છના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની આઝાદીની લડાઈમાં યોગદાનને યાદ કર્યું. પ્રોફેસર KT શાહ, જે માંડવીના સપૂત હતા, એમણે ભારતનું બંધારણ ઘડવામાં જે યોગદાન આપ્યું એના વિશે વાત કરી. બંધારણમાં આપેલા મૂળભૂત હકો એની પર એમણે છણાવટ કરી. જ્યારે મિસ્ટર જસ્ટિસ સતીશભાઈ વોરાએ આપણે જોયું છે તેમ
કે કેસોનું ભારણ વધતું જાય છે. તમણે પણ બહુ સારી વાત કરી કે ભાઈ કેસોમાં કોર્ટ મારફતે કેસોનો નિકાલ કરવો હોય તો સ્વાભાવિક છે કે એમાં સમય જાય. એક પક્ષ જીતે, બીજો પક્ષ હારે, એના કરતાં લોક અદાલત અને કન્સિલિએશનના માધ્યમથી કેસોનો ઉકેલ આવે એ સમયની માંગ છે, એમ સતીશભાઈનું સૂચન થયું. અને એમણે એ પણ વાત કહી કે ભાઈ આ વાતનો અમલ થાય એના માટે એડવોકેટ મિત્રોએ ઇનિશિયેટિવ લેવો જોઈએ, અને જો એડવોકેટ મિત્રો ઇનિશિયેટિવ લે તો એમાં જજ સાહેબોનો સાથ સહકાર મળી રહે અને લોક અદાલતમાં કન્સિલિએશનમાં સારા પ્રમાણમાં સુખદ રીતે કેસોનો નિકાલ થઈ શકે.